બાળકો, તમારી ચોપડી ભાવિક અક્ષર લેખન પાન નંબર 45. બાળકો, હવે આપણે હસવ વાળું ઉ શીખીશું. આ કઈ રીતે બોલવાનું છે અને કને હસવ વાળું કુ આવી રીતે બોલવાનું છે, તો આપણે આની બાળાક્ષરી હવે લખતા અને બોલતા શીખીશું. કુ, ખુ, ગુ, ગુ, ચુ, છુ, જુ, ઝુ, તુ, ઠુ, ડુ, ધુ, અણુ, ટુ, ઠુ, ડુ, ધુ, નુ, ઉ, ફુ, બુ, ભુ, મુ, યુ, રુ, લુ, વુ, સુ, 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 હુ, અળુ, શુ, નુ. બાળકો, આપણે હસવ વાળું ઉ જોયું, તો આ પણ શું બોલાય છે સ્વરમાં? ઉ, ઉ, ઉત્તરોધનો ઉ. તો બાળકો, આ પ્રમાણે તમારે લખતા જવાનું છે અને બોલતા જવાનું છે. એ પ્રમાણે તમને નીચે બીજો પ્રશ્ન આપ્યો છે કે ચોરસમાં આપેલા અક્ષરો જેવા અક્ષરો સુધી તેના ઉપર ગોળ કરો. અહીંયા રૂ અને શું તમને આપ્યા છે. આ ખાનામાં જ્યાં તમને રૂ દેખાય ત્યાં તમારે આ પ્રમાણે ગોળ કરવાનું છે, અને બીજો અક્ષર કયો છે શું તેમાં પણ તમારે આ પ્રમાણે ગોળ કરવાનો છે. મેં તમને કરી બતાવ્યો છે એ પ્રમાણે તમારે બાકીના બે ખાનામાં જાતે ગોળ કરવાના છે. હવે આપણો નવો પ્રશ્ન છે, શબ્દ વાંચો અને લખો. બાળકો, તમારે પણ તમારા પાઠ્યપુસ્તકમાં શબ્દ લખતા જવાનું છે અને બોલતા જવાનું છે. પહેલો શબ્દ શું બોલાય? શુભ. શું બોલાય? શુભ. તો આપણે લખતા જઈશું અને બોલતા જઈશું. શું બોલાય? અને શુભ, શુભ. પછી છે અક્ષબ્દ આપણો કુ, અળ, કુળ. મુ, ખ, મુખ. ગુ, અણ, ગુણ. ક, નુ, કનું. એના પછી આપણે કયો અક્ષર લખીશું? ન, ટુ, નટુ. બ, ચુ, બચુ. ક, મુ, કમુ. બાળકો, આ પ્રમાણે તમારે શબ્દ વાંચવાના છે અને સારા અક્ષરે તમારી પાઠ્યપુસ્તકમાં લખવાના છે. એ પ્રમાણે તમે નીચે પણ શબ્દ આપ્યા છે એ તમારે વાંચન કરી નીચેના ખાનામાં લખવાના છે. પાન નંબર 46. આપણે પાન નંબર 45 ઉપર બે અક્ષરના શબ્દ શીખ્યા, હવે આપણે ત્રણ અક્ષરના શબ્દ લખીશું. અને શું બોલાય? શું ખ ડ. શું બોલાય? અને સુ ખ ડ. આપણે નીચે ખાનામાં લખતા જવાનું છે અને બોલતા જવાનું છે. સુ ખ ડ, સુખડ. શું બોલાય? સુખડ. પછીનો શબ્દ છે હુ ક મ, હુકમ. મુ ગ ટ, મુગટ. સુ થા ર, સુથાર. ડુ કા ન, દુકાન. જુ વા ન, જુવાન. તો બાળકો, આ પ્રમાણે શબ્દ આપણે ઉપર લખે એ જ રીતે તમારે નીચે વાંચન કરીને આપેલા ખાનામાં સારા અક્ષરે લખવાના છે. શબ્દ વાંચો અને ખોટો અક્ષર લખો. અહીંયા તમને શબ્દ આપ્યા છે, અહીંયા તમને ખોટો અક્ષર જે ના હોય એ આપણે અહીં લખવાનો છે. જો અહીંયા તમને શબ્દ આપ્યા છે કુ રા ન, કુરાન, તો અહીંયા તમને આગળનો અક્ષર નથી આપ્યો અને પાછળના અક્ષર આપ્યા છે. આપણે આગળનો અક્ષર કયો બાકી રહી જાય છે? કુ. તો આપણે અહીંયા લખીશું
કુ શું શબ્દ બનશે આપણો કુરાન કુરાન એવી રીતે અહીંયા જુઓ તમને શબ્દ આપ્યો છે ગુરુજી ગુરુજી અહીંયા પહેલા અને બીજા અક્ષર આપ્યા છે ત્રીજો અક્ષર આપણો ખૂટે છે એ જી છે તો આપણે આની બાજુમાં લખીશું જી આપણો શબ્દ બનશે ગુરુજી ગુરુજી એ જ પ્રમાણે કુમુદ કુમુદ શબ્દ તમને આપ્યો છે અહીંયા કુ અને દ આપ્યો છે વચ્ચેનો અક્ષર આપણે શોધવાનો છે વચ્ચે કયો અક્ષર બાકી રહી જાય છે મ તો આપણે વચ્ચે અહીંયા શું લખીશું મ શબ્દ કયો બનશે આપણો કુમુદ કુમુદ આ પ્રમાણે તમારે શબ્દ વાંચવાના છે અને ખોટા અક્ષર નીચેના ખાનામાં તમારે જાતે લખવાના છે એના પછી નવો પ્રશ્ન આપણે જોઈશું કે તીરની દિશામાં વાંચવાથી બનતા શબ્દ બનાવો તો જો અહીંયા તમને તીર આપ્યા છે એમાં તમારે વચ્ચે શૂનો ઉપયોગ કરી શબ્દ બનાવવાનો છે પહેલો શબ્દ શું બનશે ખુશ ખુશુક ત્યાર પછી બીજો શબ્દ બનશે શૂર સુર ત્રીજો શબ્દ બનશે આપણો સુદ સુદ અને ચોથો અક્ષર બનશે આપણો સુગ સુખ તો આ રીતે આપણો પહેલો શબ્દ કયો બન્યો સુખ બીજો સુર ત્રીજો સુદ અને ચોથો બન્યો આપણો શુક આ શબ્દ મેં તમને અહીં લખીને બતાવ્યા એ પ્રમાણે તમારે સામે ત્રણ અક્ષરનો શબ્દ બનાવીને લખવાના છે આપણે નવો પ્રશ્ન લખીશું સરખા શબ્દ વાંચો અને લીટી દોરીને જોડો અહીંયા તમારે જોડકા જોવાના છે સરખા શબ્દ સામે જોવો ગુરુ તો અહીંયા ગુરુ સામે આ પ્રમાણે તમારે લીટી કરવાની છે એ પ્રમાણે મુનિ મુનિ અહીંયા છે તો આ પ્રમાણે તમારે મુનિ સાથે જોડકું જોડવાનું છે લીટી દોરીને વાજુ તો વાજુ આ પ્રમાણે તમારે સરખા શબ્દ વાંચવાના છે અને આ પ્રમાણે તમારે લીટી કરવાની છે બાજુના ખાનામાં તમારા શબ્દ જાતે વાંચીને જોડકા જોડવાના છે પાન નંબર 47 વાક્ય વાંચો અને લખો આપણે શબ્દ લખતા શીખ્યા ને હવે આપણે વાક્ય વાંચવાના છે અને લખવા છે સારા અક્ષર તમે પણ મારી સાથે બોલજો અને લખજો પહેલું વાક્ય શું છે સુહાગ ચીકુ ખાય શું બોલાય અને સુહાગ ચીકુ ખાય ચાલો આપણે લખીએ હવે ચાલો લખીએ મારી સાથે તમે પણ લખજો શું લખશો સુહાગ ચીકુ ખાય આપણું પહેલું વાક્ય સુહાગ ચીકુ ખાય બીજું વાક્ય આપણે શું છે વરુણ કાજુ ખાય શું લખીશું આપણે વરુણ કાજુ ખાય આ પ્રમાણે લખવાનું છે ત્રીજું વાક્ય શું છે અતુલ લાડુ ખાય શું બોલાય અતુલ લાડુ ખાય આપણે લખવાનું છે અને તો લખો મારી સાથે તમે પણ અતુલ લાડુ ખાય તો બાળકો આ પ્રમાણે તમારે વાક્ય વાંચવાના છે અને સારા અક્ષરે તમારે નીચેના ખાનામાં લખવાના છે નવો પ્રશ્ન છે ચિત્ર ઓળખો અને તેના નામ કૌંસમાંથી શોધીને લખો અહીં તમને ચિત્ર આપ્યા છે અને તેના નામ તમને ઉપર કૌંસમાં આપ્યા છે જે મેં તમને લખીને બતાવ્યા છે એ પ્રમાણે તમારે પણ ખાનામાં નામ લખવાના છે પહેલું ચિત્ર શેનું છે સાબુનું તો આપણે શું લખીશું સાબુ સાબુ બીજું ચિત્ર કુહાડી ત્રીજું ચિત્ર શેનું છે ગુલાબનું છે એટલે આપણે અહીંયા ગુલાબ લખીશું અને ચોથું ચિત્ર ખુરશીનું છે તો આપણે શું નામ લખીશું ખુરશી તો તમારે આ પ્રમાણે ચિત્રના નામ લખવાના છે હવે નવા પ્રશ્નમાં આપણે લખીશું શબ્દ ત્રણ વાર વાંચો અને નોટબુકમાં સુંદર અક્ષરે લખો બાળકો આ શબ્દ તમારે વાંચવાના છે અને નોટબુકમાં એક વખત સારા અક્ષરે લખવાના છે તમે પણ મારી સાથે શબ્દ બોલજો અને લખજો નોટબુકમાં પહેલો શબ્દ કયો છે આપણો પુલ પુલ કુલ પૂર કુશ શું બોલાય અને કુશ મનુ તનુ રઘુ રમુ તા અડુ તાડુ ઝાડુ દાદુ રાજુ સૂતર ઘુવડ સુકન ચૂલમ લુહાર ચુવાર સુકાન ગુલાલ સુવાસ ગુવાર પુરાણ ડુકાર ગુલાબી
જુવાની, કુમારી, લુહારી. બાળકો આ પ્રમાણે તમારા શબ્દ વાંચતા જવાનું છે અને નોટમાં એકવાર સારા અક્ષરે લખતા જવાનું છે. હવે નવો પ્રશ્ન આપણે જોઈએ. પગલા વાંચો અને નોટબુકમાં સુંદર અક્ષરે લખો. અહીંયા તમારે પગલા વાંચવાના છે અને નોટમાં એકવાર સારા અક્ષરે લખવાના છે. આપણે વાંચીએ, તમે પણ મારી સાથે બોલજો. ર મ રમ, કુમાર રમ. શું બોલાય? કુમાર રમ. કુમાર ઝટ ઝટ રમ. શું બોલવાનું એને? કુમાર ઝટ ઝટ રમ. કુમાર ઝટપટ રમ. શું બોલાય? કુમાર ઝટપટ રમ. તો બાળકો આ પ્રમાણે તમારે પગલા વાંચવાના છે. આપણે સામેનું પગલું વાંચીએ. શું છે બીજું પગલું? ભણ. શું બોલાય? ભણ. કુમુદ ભણ. કુમુદ ભણ. કુમુદ ગણિત ભણ. શું બોલાય? કુમુદ ગણિત ભણ. કુમુદ વિજ્ઞાન ભણ. શું બોલાશે એને? કુમુદ વિજ્ઞાન ભણ. તો બાળકો આ પ્રમાણે તમારે વાક્ય વાંચવાના છે અને સારા અક્ષરે નોટબુકમાં લખવાના છે.